ક્રાઇમ બ્રાન્ચ ગુરુવારે સવારે ગોડાદરા દેવદ રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે સામેથી આવતી કાર પર શંકા જતા તેને રોકવાની કોશિશ કરી હતી. કાર ચાલકે પોલીસને જોઈને કાર દોડાવી હતી. નીલગિરી સર્કલ સંજયનગર પાસે કારે ટેમ્પો અને રિક્ષાને ટક્કર મારી હતી. બાદ કારનું ટાયર ફાટી ગયું હતું. કાર ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. કારમાંથી 1.13 લાખનું દારૂ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન અન્ય સ્ટાફ સાથે ગોળાદરા દેવદ રોડ પર પેટ્રોલિંગમાં હતા. સામેથી આવતી કાર ચાલક શંકા જતા કાર રોકવા માટે ઇશારો કર્યો. કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી મૂકી. ક્રાઇમ બ્રાન્ચે તેનો પીછો કર્યો. કાર ચાલકે નીલગિરી સર્કલથી સંજયનગર ગલી નંબર 3 તરફ કાર હંકારી એક ટેમ્પો રિક્ષાને અડફેટ મારી હતી. બાદ કારનું ટાયર ફાટી ગયું ત્યારે કારમાંથી કાર ચાલક ત્યાં જ કાર મૂકીને નાસી ગયા. કારની તપાસ કરતાં કારમાંથી દારૂની 2400 બોટલ મળી આવી, જેની કિંમત 1.13 રૂપિયા થાય છે. દેવેન્દ્ર કારને કાર નંબરના આધારે આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.